ઓમ શ્રી કૃષ્ણ પરમાત્માને નમા ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય કૃષ્ણ કથા એવી છે કે તે જગતને ભૂલાવે છે કથામાં એવી શક્તિ છે કે તેથી અનાયાસે જગતની વિસ્મૃતિ થાય છે અને પરમાત્મા સાથે પ્રેમ બંધાય છે આનંદ જગતમાં નથી આનંદ જગતને ભૂલવામાં છે જગતમાં રહેવું છે અને જગતને ભૂલવું છે સંસાર છોડીને ક્યાં જઈશું જ્યાં જઈએ ત્યાં મન તો સાથે જ આવશે જ્યાં જઈશું ત્યાં પંચમહાભૂત સાથે આવશે એટલે સંસાર છોડીને જવાનું નથી પણ સંસારને મનમાંથી કાઢી નાખવાનો છે અને સંસારમાં રહેવાનું છે સંસારને મનમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન કરવો પડે મન પરમાત્મા સ્મરણમાં તન્મય બને તો મનમાંથી સંસાર નીકળી જશે સંસારમાં રહી અને સંસારથી અલગ થઈ જવાનું છે ભાગવતની કથા સંસારને ભૂલાવે છે આ કથામાં ભૂખ તરસ ભૂલાય છે ભૂખનું દુઃખ કેવું છે સ્મરણ થયું એટલે ટૂંકમાં વાત કરીએ ગાંધારીના સો પુત્ર યુદ્ધમાં મરાય છે પુત્રોના શબ જોઈને ગાંધારી વિલાપ કરે છે ત્યારબાદ તેને ભૂખ લાગી ખાવાનું શોધવા તેણે આસપાસ જોયું ત્યાં એક આંબા ઉપર કેરીઓ કેરીઓ જરા ઊંચે હતી કેમ તોડવી એ પ્રશ્ન થયો ગાંધારીએ પુત્રના શબને એક ઉપર એક મૂકી તેની ઉપર ચડીને કેરીઓ તોડી છે ભૂખનું દુઃખ ભયંકર છે આવી ભૂંડી ભૂખ પણ કૃષ્ણ કથામાં ભૂલાઈ જાય છે દશમ સ્કંદની શરૂઆતમાં સુખદેવજીએ રાજાની પરીક્ષા કરી છે રાજા પાસે પાંચ દિવસથી તું એક આસને બેઠો છે તારે જળપાન કરવું હોય કંઈ ખાવું હોય તો ખાઈ લે તે પછી તને આગળની કથા કઈ સંભળાવું પરીક્ષિત રાજાએ સુંદર જવાબ આપ્યો છે ભગવાન થોડા દિવસ પહેલાં મારાથી ભૂખ તરસ સહન થતા ન હતા એક વખત શિકાર કરવા ગયો હતો ત્યારે ભૂખ તરસ સહન ન થયા તેથી મુનિના ગળામાં મરેલો સાપ નાખી તેનું અપમાન કર્યું પણ અન્નની તો શી વાત કરવી મહારાજ મેં તો જળનો પણ ત્યાગ કરી દીધો છે તો પણ તે અસહ્ય ભૂખ તરસ મને જરા પણ ત્રાસ આપતા નથી કારણ કે તમારા મુખ કમળમાંથી નીકળતા શ્રી રૂપી અમૃતનું હું પાન કરી રહ્યો છું ભાગવતમાં એમ લખ્યું છે કે જેને ભક્તિમાં આનંદ મળે છે જે ભક્તિ રસમાં તરબોળ બને છે તેના ભૂખ તરસ ઓછા થાય છે કથાના રસપાનથી નથી હવે મને ભૂખ તરસ લાગતા નથી સુખદેવજી આ સાંભળી ખુશ થઈ ગયા છે રાજા છે તો જિજ્ઞાસુ અને લાયક રાજાએ પરીક્ષા પસાર કરી દીધી છે કથામાં એની તન્મયતા દેખાઈ આવે છે કથામાં આવી તન્મયતા થવી જોઈએ કૃષ્ણ કથામાં જગત ભૂલાય છે કૃષ્ણ કથા જગતનું વિસ્મરણ કરાવે છે જગતને ભૂલવા યોગીઓ પ્રાણાયામ પ્રત્યાહાર કરે છે પણ જગત ભૂલાતું નથી ત્યારે આ કૃષ્ણ કથામાં અનાયાસે જગત ભૂલાઈ જાય છે પ્રત્યક્ષ પરમાત્મા છેલ્લા જન્મમાં મળે છે ભગવત સ્મરણ કરતા જગતની વિસ્મૃતિ થાય દેશ કાળ અને દેહનું ભાન ન રહે ત્યારે પ્રત્યક્ષ પરમાત્મા ન મળ્યા હોય તો પણ માનવું કે મને પરમાત્મા મળી ગયા છે શુકદેવજીને સમાધિમાં જે આનંદ મળતો હતો તે આનંદ કૃષ્ણ કથામાં મળે છે તેથી તો શુકદેવજીએ સમાધિ છોડી દીધી છે કથા કીર્તનમાં કંઈક દેહધર્મ ભૂલાય છે આ કૃષ્ણ કથાનો મહિમા છે કૃષ્ણ લીલાનો મહિમા છે સંસારનું સંપૂર્ણ વિસ્મરણ અને પરમાત્માનું સતત સ્મરણ એ જ મુક્તિ છે કૃષ્ણ લીલા કથાનું વર્ણન કરતા મન જગતને ભૂલે છે કથા આપણને આપણા દોષોનું ભાન કરાવે છે કથા સાંભળ્યા પછી મનુષ્ય રડે તો માનજો જેને કથા સાંભળી સાર્થક છે અમરીશની ભક્તિ કેવી અને ક્યાં મારું જીવન હાય મારું જીવન વ્યર્થ ગયું મારું જીવન કૂતરા બિલાડા માફક વીતી ગયું કથામાં સર્વને આનંદ મળે છે અને જે ખોટું થયું છે તેનું દર્શન થઈને તેના માટે વિલાપ થવા લાગે છે હરિ ઓમ